અમદાવાદમાં દાણી લીમડા બહેરામપુરામાં વિવિધ ફેક્ટરીઓ આવેલી છે અને આ ફેક્ટરીઓમાં ટ્રીટ કરેલા પાણી કોર્પોરેશન દ્વારા નુકસાની વેઠીને પાણી આપવા માટેની દરખાસ્ત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે લાવવામાં આવ્યું હતું. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વધુ અભ્યાસ કરવા માટે અધિકારીઓને સૂચના આપી 21 દિવસ માટે કામ પરત કર્યું છે. તો શહેરના દાણી લીમડા નારોલ બહેરામપુરામાં સુઅરેજના પાણી ટ્રીટ કરી અને ઉદ્યોગોને પાણી કોર્પોરેશન ખોટ ખાઈને આપે તેવી દરખાસ્ત પર આજે રોક લાગી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ રૂપિયા 829 કરોડનો છે, જેમાં દરરોજ 60 લાખ આપવાના થાય છે. ઉપરાંત જાહેર રજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો 365 દિવસ ચૂકવણી 15 વર્ષ માટે કરવામાં આવે તેવી હતી, તેથી અભ્યાસ જરૂરી છે. તો આગામી સમયમાં આ વિશે નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની અંદર પિરાણા ખાતે 240 MLDનો FTP પ્લાન્ટ અને 106નો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે દરખાસ્ત હતી તેની અંદર ઘણા આપણે વાત કરીએ કે અભ્યાસ કરવો પડે એવો હતો. એના આધારે આપણે વાત કરીએ કે આ કામ હાલ પૂરતું અભ્યાસ માટે બાકી રાખવામાં આવ્યું છે. તેની અંદર જે ઉલ્લેખો કેટલીક શરતો હતી, આ શરતોનો ડીપથી ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરવો પડે. કોર્પોરેશન છે એ ટોટલી આપણે વાત કરીએ કે આ જે ઉદ્યોગો છે, બહેરામપુરા હોય, નારોલ હોય, વટવાણી FTP હોય, એ લોકોને પાણી પૂરું અત્યારે હાલ એ લોકો જમીનમાંથી પાણી લઈ રહ્યા છે બોરવેલ મારફતે. આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા તેમને પાણી આપવાનું જે આયોજન હતું આ કામ અભ્યાસ અર્થે હાલમાં બાકી રાખવામાં આવ્યું છે. આગામી સમય દરમિયાન આના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.